નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આણંદના 7 પોલીસ મથકમાંથી ઝડપાયેલ 1 કરોડ ઉપરાંતના દારૂનો બેડવા ગામે નાશ કરાયો હતો, જેમાં કુલ 72 ગુનામાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો હતો. આણંદ જિલ્લા પોલીસ હસ્તકના ટાઉન રૂરલ વાસદ કંપોડજ ભાલેજ ઉમરેઠ અને વિદ્યાનગર પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર રીતે આખા વર્ષ દરમિયાન ઝડપાયેલ ઘુસાડી દેવાતો 1 કરોડ ઉપરાંતનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂની 55,429 દારૂની બોટલો ઉપર એસટીએફની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. આણંદના 7 પોલીસ મથકમાંથી ઝડપાયેલ દારૂનો બેડવા ગામે નાશ કરાયો હતો, જેમાં કુલ 72 ગુનામાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો હતો. આણંદ ડિવિઝનના કુલ 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ 70 જેટલા ગુનાઓ અને એના સંદર્ભે જે પણ દારૂ પકડાયો હતો એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કુલ 7 પોલીસના 70 જેટલા ગુના અને એમાં 55,000 કરતાં વધુ બોટલ અને એની કિંમત 1,10,00,000 કરતાં વધુ થવા જાય છે. એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવી રહ્યો છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.